જિલ્લામાં સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત લોકો ભાગીદારીથી પાટણ શહેરના પિતાંબર તળાવનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. પાટણ શહેરમાં સુફલામ અભિયાન અંતર્ગત શહેરનું પિતાંબર તળાવ ખોદવાની કામગીરી લોકભાગીદારીથી શરૂ કરવામાં આવતા આગામી ચોમાસા સત્રમાં આ તળાવમાં સારું એવું પાણીનો સંગ્રહ થઈ શકે તે હેતુથી સંગ્રહ રાજ્યમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે અને જળસ્તર ઊંચાવે તે માટે ખોદકામ કરવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે પાટણ શહેરમાં સિંચાઈ વિભાગની માલિકીનું પિતાંબર તળાવ, જેમાં વર્ષોથી શહેરના ગટરના ગંદા પાણી ઠલાવવામાં આવતા હતા, તે તળાવ ચોમાસામાં ઓવરફ્લો થવાના બનાવો બનતા હોય છે. ત્યારે આસપાસના વેઠના મકાનમાં આ ગંદુ પાણી ઘૂસી જતાં પાટણ નગરપાલિકા તંત્રએ ચાલુ વર્ષે તળાવમાં પાણી હતું અને દૂર કરી સુજલામ સુફલામ જળ યોજના અંતર્ગત આ વિસ્તાર તળાવને નગરપાલિકા અને લોકભાગીદારી દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મળતી માહિતી મુજબ ખોદકામ કરતી સમયે તળાવમાંથી નીકાળવામાં આવતી માટી માત્ર ને માત્ર ખેડૂત લઈ જઈ શકે, તેમજ સરકારી ખાતાની ખાડાવાળી જમીનમાં ખાડો પૂરવા માટે તંત્ર તેનો ઉપયોગ કરી શકે છે. જ્યારે નગરપાલિકા તંત્રના રહીમ નજર હેઠળ પિતાંબર તળાવમાંથી નીકળતી માટી પાટણના એક એવા જાણીતા બિલ્ડરના સાઇડ ઉપર પૂરા કરવામાં આવી રહ્યું છે, જેને લઈ પાટણ શહેરમાં ચર્ચા ટોપ ઓફ ધ ટાઉન બની છે. ક્રીના રામી, ZS TV, પાટણ. ચોમાસા પૂર્વે ચોમાસાના આગોતરા આયોજનના ભાગરૂપે અને સરકારના જળસંચય યોજનાના ભાગરૂપે અંતર્ગત કલેક્ટરશ્રીની સીધી સૂચનાથી પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરમાં જે પિતાંબર તળાવ છે, જે લગભગ 10 વીઘાના ઘેરામાં ફેલાયેલું છે, આ તળાવના 10 થી 15 ફૂટ જેટલી ઊંડું કરવાનું કામ ચાલી રહ્યું છે. ઉડાણ કરવાથી અમે ઘણા વર્ષોથી પછી આ તળાવનું ખોદકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે. મને યાદ છે ત્યાં સુધી બહુ વર્ષો પહેલાં એનું ખોદકામનું કામ શરૂ થયું હતું, પણ આજે એ વર્ષોથી ખોદકામ થયું ન હોવાના કારણે તળિયું જામી ગયેલું અને તળિયું જામી જવાના કારણે જે તળાવમાં પાણી હોય શોષાતું નહોતું અને એના કારણે લિફ્ટિંગ કરી અને તળાવને નદીમાં પાણી છે નદીમાં નાખવું પડતું હતું અને અતિવૃષ્ટિ એટલે કે વધુ વરસાદના સમયે આજુબાજુના વિસ્તારો જે છે, રહેણાંકના સોસાયટીઓ છે, રોહિતનગરને એ બધું છે, એ વિસ્તાર ડૂબમાં જતા હતા અને ખાસ કરીને PTC કોલેજ ડાયટમાં પણ જવાનો રસ્તો રહેતો નહોતો. તો આ સંજોગોમાં આ તળાવ ઊંડું કરવાની તાતી જરૂરિયાત હતી. કલેક્ટરશ્રીના પ્રયાસોથી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તળાવ ખોદવાનું કામ ચાલુ કર્યું છે અને પાટણના જાણીતા બિલ્ડર બેબાભાઈએ કામગીરી હાથમાં લીધી છે. એ JCB પોતાનું લગાવી અને આ કામગીરી નગરપાલિકાના હિતમાં કરી રહ્યા છે. સાથે સાથે આ તળાવ ઊંડું થવાથી આજુબાજુનું જે પાણી છે ચોમાસાનું, જે અતિવૃષ્ટિના એટલે કે વધુ વરસાદથી આવશે, એ પાણીના કારણે તળાવમાં શોષાઈ જશે. તળાવમાં શોષાવાના કારણે આજુબાજુના ખેડૂતો છે, જે એમના ટ્યુબવેલ છે, એમના પણ તર ઊંચા આવશે અને વધુ વરસાદના સમયે જે વિસ્તારો ડૂબમાં જતા હતા અને રેસ્ક્યુ કરી અને એમને બચાવની કામગીરીથી બહાર કાઢવા પડતા હતા, એ મહદઅંશે આ વિસ્તારના લોકો પણ રાહત થવામાં આવશે. તળાવ જ્યાં સુધી 10-15 દિવસ સુધી ઊંડું ન થાય ત્યાં સુધી ચોમાસા પૂર્વે આની કામગીરી ચાલુ રાખવાની છે. ચોમાસું આવશે ત્યાં સુધી જેટલું પણ ખોદકામ થાય એટલું સંપૂર્ણ ખોદકામ કરવાનું છે અને વધુમાં વધુ ખોદકામ થાય અને 10-10 વીઘાનું બહુ ઝડપથી ચોમાસાનો પ્રથમ વરસાદ થાય પહેલાં પૂર્ણ થાય એટલું ખોદકામનું કામ કરવાનું છે. આ ખોદકામની માટી જે જે ખેડૂતોને જોઈશે એ તમામ હેતુ માટે ખેડૂતોને આપવામાં આવશે અને અન્ન જરૂરિયાતવાળા લોકો હશે તો એને પણ ખોદકામની માટી આપવામાં આવશે. ખાસ કરીને સૌ પ્રથમ હેતુ ખેડૂતોનો છે, પણ જો ખેડૂતો માટી પૂરતી ન લે તો માટીનો કોઈપણ જગ્યાએ નિકાલ કરવો નગરપાલિકાની ફરજ છે. એ પછી બીજા પ્રેફરન્સમાં જરૂરિયાતમંદોને માટી આપવામાં આવશે.